હાલોલ મસવાડ જીયા ડીસીમાં બળવે કંપનીમાંથી વેસ્ટેજ પાણી બહાર છોડતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। હાલોલના મસવાડ ગ્રામ પંચાયતમાં આવેલ રાહ તળાવ ગામના તળાવમાં તેમની નજીકમાં આવેલ સ્વામી આશીર્વાદ બળવે કંપનીમાંથી કંપનીનું વેસ્ટેજ પાણી બહાર છોડવામાં આવે છે અને તે પાણી નજીકના તળાવમાં અને ગામની ગૌચર જમીનમાં જાય છે। રાહ તળાવ ગામના લોકોનું કહેવું છે કે આ પાણી પ્રદૂષિત અને કેમિકલ યુક્ત હોય એવું લાગે છે। આ તળાવમાં અમારા ગામના પશુઓ અહીં પાણી પીવે છે અને ગામના લોકો પણ આ પાણીનો ઉપયોગ કરે છે, તેથી શરીર ઉપર ખજવાળ એલર્જી જેવું અનુભવાય છે। સમય જતાં ચામડીના રોગો થવાની અને નજીકમાં આવેલ ખેતરોમાં આ પાણી જવાથી ઊભા પાકને પણ નુકસાન કરે છે। જો આ જ પરિસ્થિતિ રહી તો અમારી જમીનમાં ફળદ્રુપતા પણ નહીં રહે। આ ગામ લોકોનું કહેવું છે કે કંપની મેનેજમેન્ટને વારંવાર કહેવા છતાં આ સમસ્યાનો યોગ્ય નિકાલ આવતો નથી। જો આગળ જતાં અમારા ગામજનો અને પશુઓને કોઈ નુકસાન થશે તો તેના માટે જવાબદાર કોણ? તેથી પોલ્યુશન કંટ્રોલ વિભાગ દ્વારા એની યોગ્ય ચકાસણી કરી ગામ લોકોની સમસ્યાનું નિરાકરણ કરે એવી રાહ તળાવ ગામ લોકોની માંગ છે। બ્યુરો રિપોર્ટ, પંચમહાલ, ભાવિનભાઈ પરમાર। મારું નામ રાઠોડ સંજય કુમાર મોદીભાઈ છે અને હું રાતલાવનો વતની છું। હું એક મારા ગામના નાગરિક તરીકે વારંવાર આ બળવે કંપનીનું પાણી અમારા ગામના ગૌચરની અંદર વારંવાર બારે માસ ચાલુ રહે છે, તે માટે અમે વારંવાર કમ્પ્લેન કરવા છતાંય તે કંપનીના મેનેજર અધિકારી કે અથવા કોઈ પણ અધિકારી એનું કોઈ સોલ્યુશન લાવતા નથી અને અમે વારંવાર રજૂઆત કરતા છતાંય અમારા તલાવ અમારા ગૌચરની અંદર અને અમારા તલાવની અંદર એવું પાણી છોડે છે જેથી અમારી ભેંસો બળદ અને અમારા માણસોનો જે ઉપયોગમાં આવે છે તે અમે ઉપયોગમાં લઈએ છીએ તો અમારા હાથ ઉપર ખંજવાળ આવે છે, અમારા પશુને દુઃખદ એવી બીમારીઓ થાય છે અને બીમારીઓ થવાથી પશુ મરી પણ જાય છે, તો અમારે આ પગલે અમારે દરેક આ કામ ગામના ભાઈઓનું કહેવું એવું છે કે આ પાણી રોકાઈ જવું જોઈએ અને આ પાણીનું નિરાકરણ આવવું જોઈએ। તળાવનો વતની છું અને અમારી ગ્રામ પંચાયતની અંદર બળવે એન્જિનિયર નામની સ્વામી આશીર્વાદ એન્જિનિયરિંગ આવેલી છે, ત્યાં ઘણા સમયથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે। વારંવાર રજૂઆત કરવા હોવા છતાં કંપની કોઈ એક્શન નથી લેતી, જેથી એ પાણી અમારા તળાવમાં જાય છે અને તળાવમાં ગાય ભેંસો પાણી પીવે છે અને વારંવાર બીમારીનો સામનો ભેંસો કરી રહી છે। તેનું તાત્કાલિક ધોરણે સોલ્યુશન આવે અને ઉચ્ચ અધિકારી આ વિશે માહિતી લે। શું નામ તમારું? મારું નામ મનોજસિંહ રાઠોડ છે। મારું નામ ગામ ગોવિંદભાઈ નારાયણભાઈ પરમાર। આજે જે બળવે એન્જિનિયરિંગ કંપનીની અંદરથી ખરાબ પાણી આવવાથી અમારા પશુઓને નુકસાની પહોંચી રહી છે અને ગૌચરની અંદર પાણી છોડે છે, તળાવની અંદર પાણી છોડે છે, એની અંદરથી પાણી પીવાથી પશુઓને ઘણી નુકસાની અને એનું ઉત્પાદનમાં અમને ઘણી અસરો પડે છે। તે માટે અમે કંપનીમાં વારે ઘડીએ કમ્પ્લેન કરતા કોઈ મેનેજમેન્ટ અથવા કોઈ ડાયરેક્ટર બી પણ અમારી કોઈ કમ્પ્લેન સ્વીકાર કરતા નથી, તે માટે ગામભાઈઓએ અમે એવો નિર્ણય લીધો છે કે તત્કાલી પાણી બંધ કરી શકે એવી શક્યતા ધરાવીએ છીએ અને તે અમલદારો સાથે અમે સહયોગ રીતે માગણી કરી રહ્યા છે। ખેતીના પાકમાં નુકસાન છે? ખેતીના પાકની અંદર પણ અમારે સારું ઉત્પાદન મળતું નથી અને આજુબાજુનું પ્રદૂષણ ખેતીવાડીમાં પણ નુકસાની પહોંચી રહ્યું છે। શું નામ તમારું? ગોવિંદભાઈ નારાયણભાઈ પરમાર। ગામ રાતલાવ।